वडगाम तालुकाना असोकगढ़ गामे बंधारणना घड़वैया बाबा साहेब आंबेडकर ना स्टेच्यू नो अनावरण करवामां आव्युं। वडगाम थी असोकगढ़ सुधी भव्य बाइक रेली योजी बाबा साहेब भीमराव आंबेडकर ना पपुत्र राजरत्न अशोक आंबेडकर नु जय भीम ना घोष साथे ठेर ठेर उमड़काभेर स्वागत करवामां आव्युं। वडगाम तालुकाना छेवाड़ाना गाम असोकगढ़ गामे तालुकामां बंधारणना घड़वैया बाबा साहेब आंबेडकर ना स्टेच्यू नु अनावरण कराता आवेल भाई बहनों द्वारा जय भीम ना नाद साथे खुशी मनावी हती। જ્યારે અશોકગઢ ગામે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ અને પુસ્તકાલયનું અનાવરણ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પપોત્ર ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજરત્ન અશોક આંબેડકરના વ્રતસ્થે કરવામાં આવ્યું, જેમાં વડગામ તાલુકાના અશોકગઢ જય ભીમ એકતા યુવા સંગઠનના સંસ્થાપક ગિરીશભાઈ કટારિયા અને પ્રમુખ શ્રી ખેમાભાઈ પરમાર તેમજ કન્વીનર પિયુષભાઈ પરમાર અને કમિટીના સર્વ સભ્યશ્રીઓ તેમજ સમગ્ર અશોકગઢ ગ્રામજનો દ્વારા આવેલ મહાનુભાવોનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને વડગામ તાલુકાના તેમજ દૂર દૂરથી આવેલ ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અશોકગઢ ગામે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહી બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નમન કરી ધન્યતા અનુભવી અને બાબા સાહેબ આંબેડકરના આદર્શો પર ચાલવાની નેમ વ્યક્ત કરી હતી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। અશોકગઢ ગામમાં બાબા સાહેબ આંબેડકરના વંશજ એવા રાજરત્ન આંબેડકર આપણા અશોકગઢ ગામની અંદર જે સ્ટેચ્યુ અને લાઇબ્રેરી બને છે એના ઉદ્ઘાટન માટે આવ્યા હતા, બરાબર। એમની સભા અને એમનું સંબોધન સાંભળવા હજારોમાં પબ્લિક ઉમટી પડી હતી।